करिए तो राजकोट में वडाप्रधान नरेन्द्र मोदी कार्यक्रम में 2 लाख पाटीदारों एकठा थयानी जाहेरात मुद्दे भाजपा नेताए गोल गोल जवाब आप्या छे। राजकोट कार्यक्रम में उपस्थित रहेला भाजपा टोचना नेताओं साथे जीएसटीवीए खास बातचीत करी। आ दरमियान जीएसटीवीए 2 लाख पाटीदारों उपस्थित रहेवा अंगे सवालों करता भाजपा नेताओं हॉस्पिटल लोकार्पण की बात करी छटक बारी शोधी। जीएसटीवीए पूर्व सीएम विजय रूपाणी शिक्षण प्रधान जीतु वाघाणी धारासभ्य गोविंद पटेल पूनम मैडम तेमज बाबू बोखीरिया सहित नेताओं साथे बात करी परंतु तमाम नेताओं आ मुद्दे गोल गोल जवाब आपता नजरे पड़ा। સૌરાષ્ટ્રનો એક એક વ્યક્તિ સાહેબના સ્વાગત માટે સાહેબને સાંભળવા માટે થનગની રહ્યો છે અને ખૂબ આનંદનો દિવસ છે કે સૌરાષ્ટ્રની અંદર ગામડા વિસ્તારમાં પણ આ પ્રકારનું એક મલ્ટી હોસ્પિટલ જ્યારે ખુલ્લું મૂકવા સાહેબ જઈ રહ્યા છે ત્યારે આરોગ્યની સુવિધા મોટા પ્રમાણમાં મળવાની છે આજનો આનંદનો દિવસ છે। ગોવિંદભાઈ પણ છે ગોવિંદભાઈ આજનો કાર્યક્રમ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આજુબાજુના લગભગ 40-50 કિલોમીટરની અંદર આ પ્રકારની એક પણ હોસ્પિટલની સુવિધાઓ નથી અને એમાંય ખાસ કરીને સરકારની તમામ પ્રકારની યોજનાઓને જે પ્રકાર અહીંયા મોડ આપવામાં આવ્યો છે એની સેવાઓનો લાભ આપવામાં આવ્યો છે અને પૈસા ન હોય તો પણ એના માટેની અલગથી ટ્રસ્ટીઓ મારફતે વ્યવસ્થા કરવામાં આવી છે એનાથી આ વિસ્તારની જનતાને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને એક નાનકડું બીજ જે વાવ્યું છે એ આગામી દિવસમાં વર્ષરૂપ સ્વરૂપે લોકોને છાંયડો આપશે। રામભાઈ પણ છે રામભાઈ મોકરિયા પણ અહીંયા ઉપસ્થિત છે પાછળની સાઈડ દ્રશ્યો જોઈ શકાય છે પૂનમબેન મેડમ પાસે જવાના પ્રયાસ કરીશું જે અત્યારે મંત્રીમંડળ આ ભેગું થયું છે સાંસદો ધારાસભ્યો પૂનમબેન શું કહેશો આજનું આયોજન ભવ્ય છે મોદી સાહેબ પધારી રહ્યા છે કેવું આયોજન સૌ જાણો છી મુજબ આ સમગ્ર વિસ્તારમાં આ પ્રકારની હોસ્પિટલની સુવિધા મળવી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સુવિધા મળવી એ આયોજન ખૂબ જ લોકો માટે એક લાભકારી અને આ પ્રકારની સુવિધાને જંગતો આખો વિસ્તાર હતો તો સ્વાભાવિક રીતે એક આવકાર્ય એક સુવિધા છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી સ્વયં એનું લોકાર્પણ કરવા આવે છે એ પણ એ વાતને કે ચરિતાર્થ કરે છે કે આ વિસ્તારમાં જે વસ્તુની જરૂરિયાત હતી જે આરોગ્ય સુવિધાની જરૂરિયાત હતી એ એનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે કરે છે એ જરૂરી સુવિધા લોકોને મળવા જઈ રહી છે એ વાત આપણે સૌ જાણીએ છીએ એટલે ખૂબ મોટું આયોજન ખૂબ સરસ આયોજન અને લોકોની જરૂરિયાત વાળું આયોજન અને સુવિધા લોકોને મળવા જઈ રહી છે। પૂછવા માંગીશ કે 2 લાખ પાટીદારો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અંદર કેવું માહોલ લાગે છે 2 લાખ પાટીદારો અહીંયા જોવા મળશે આજે આ આ સમગ્ર હોસ્પિટલ જે છે એની સુવિધા પણ લોકોને સમગ્ર પાટીદાર સમાજ દ્વારા અને એમના દાતાઓ દ્વારા આપવામાં આવી છે અનેક અન્ય દાતાઓ પણ આ સમગ્ર સુવિધામાં જોડાણા છે એમાં પાટીદાર સમાજ હોય એમની સાથે અન્ય સમાજો હોય મને એમ લાગે છે સમગ્ર સૌરાષ્ટ્ર આજે ખૂબ આ સમગ્ર વિસ્તારમાંથી એક મોટા પરિવાર રૂપે અહીંયા આ સુવિધાને આવકારવા માટે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને અભિવાદિત કરવા માટે ઉપસ્થિત છે। જીતુભાઈ વાઘાણી પણ છે જીતુભાઈ આજનું આયોજન 2 લાખ પાટીદારો ભેગા થવાના છે કેવું આયોજન આરોગ્યની સુવિધા માટે સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઈ આરોગ્યનો વીમો કવચ પૂરું પાડીને અને અનેક અનન્ય વર્ગ હોય એ દલિત હોય આદિવાસી હોય પક્ષી પંચ હોય ખેડૂત હોય મજૂર હોય એમના માટે પણ સુવિધાઓ આપી છે એક નવી સુવિધા એમના હાથે આધુનિક સુવિધાયુક્ત હોસ્પિટલનું લોકાર્પણ આજે રાજકોટ જિલ્લામાં જળગાંવ ખાતે થઈ રહ્યું છે ખૂબ આનંદ અને ઉલ્લાસની વાત છે ને નરેન્દ્રભાઈ જ્યારે પણ આવતા હોય છે ત્યારે એમના માટેનો એક ભાવ એક નેતા તરીકેનું એમના પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે એટલે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે આજે પણ સૌરાષ્ટ્રમાં લાખોની સંખ્યામાં અહીંયા નરેન્દ્રભાઈને સાંભળવા માટે લોકો આવી રહ્યા છે આપણી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ 2 લાખ લોકો પાટીદાર ભેગા થવાના છે 2 લાખ પાટીદાર અહીંયા ભેગા થશે અને 3 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે આયોજન કેવડું લોકોને કેવી સુવિધા મળશે
એકચ્યુઅલી નરેન્દ્રભાઈ આજે સમગ્ર દુનિયાભરના નેતાઓમાં શ્રેષ્ઠ નેતા તરીકે નરેન્દ્રભાઈનું સ્થાન છે. સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈ સૌરાષ્ટ્રમાં આવતા હોય અને નરેન્દ્રભાઈનો સૌરાષ્ટ્ર સાથેનો જૂનો નાતો એ પણ એટલો મજબૂત છે, તો હું એમ માનું છું કે આજના આ કાર્યક્રમથી આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં ખૂબ લાભ થશે અને એક નવો ઉત્સાહ ઉમંગ આનાથી પ્રાપ્ત થશે. ચૂંટણી તો આવતી જ હોય છે, ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમ પણ કરતી હોય છે, પરંતુ હવે ચૂંટણી માથે છે ત્યારે આ એક ચૂંટણી નો લાભ થશે એ સ્વાભાવિક છે. જે રીતે દેશના વડાપ્રધાન અને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે સહર્ષ સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ છે. અને રાજકોટની જીવનની પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યા છે સાહેબ, ત્યારે રાજકોટ પર સૌરાષ્ટ્ર પર પ્રેમ છે ને એટલે જ એમ્સ અને ઇન્ટરનેશનલ સપોર્ટ આપણે રાજકોટ ને સૌરાષ્ટ્રને મળ્યું છે. ત્યારે સ્વાગત માટે આનંદ હોય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, રૂપાલા સાહેબ, મનસુખભાઈ માંડવિયા, અન્ય મંત્રીશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, સાંસદો બધા આવી રહ્યા છે અને સૌરાષ્ટ્રભરમાં આનંદ છે. અને એક સામાજિક સંસ્થા નવી એક સેવા પ્રકલ્પથી લોકોની સેવા બધી જ્ઞાતિ માટે આરોગ્ય ધામ બનાવી રીતે ઉદઘાટન માટે આવે એમાં સહર્ષ આનંદ છે. સંપૂર્ણ જે માહોલ અત્યારે મોદીમાં રંગાયો છે આપણે વાત કરીશું. બાબુભાઈ, મોદીમય માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, કેવું લાગે? આજે આટકોટ વિસ્તારની અંદર કેડી પારવાડિયા અને અન્ય દાતાઓ દ્વારા જે મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ બને, એટલે ખાસ કરીને વડાપ્રધાનની જે યોજના છે આયુષ્યમાન યોજના, એના માટે હવે દર્દીઓને દૂર જવું નહીં પડે. આ બધી વસ્તુઓ જોઈને આ વિસ્તારના લોકોમાં આ ખૂબ જ ઉત્સાહનો માહોલ પણ છે. બે કારણથી, એક તો સરસ મજાની આરોગ્યની સુવિધાઓ મળશે એ, અને બીજું આપણા દેશના વડાપ્રધાન જે એક વૈશ્વિક વ્યક્તિ બની ગયા છે એની આ ભદ્રામણી થાય છે. બંને થઈ હોસ્પિટલો બનાવવાનો નિર્ણય લીધેલો છે. એના અનુસંધાને આપણે પોરબંદર માં પણ 500 કરોડ ને ખર્ચે મેડિકલ કોલેજ અને 500 બેડ ની હોસ્પિટલ જે મંજૂર થઈ છે એવી રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મંજૂર થવાની, એટલે આને લીધે દરેક જિલ્લાના દર્દીઓને હવે આવતા દિવસોમાં બહાર ક્યાંય જવું